फ्रेंड्स स्टैटिस्टिक आंकड़ाशास्त्र में लास्ट लेक्चर में स्वाध्याय चार पॉइंट बीमा दाखला नंबर एक अने बे आपणे कम्प्लीट कर्या था। हवे बात करीए छे दाखला नंबर त्रण। एक शहर में जुदा जुदा वर्ष में नोंधणी करायेल द्विचक्की वाहनों की संख्या हज़ार में तमने अहीं आपेली छे, जे नीचे प्रमाण छे। તે પરથી વર્ષ 2016-2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાનું અનુમાન મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજન રીતનો ઉપયોગ કરો। એટલે અહીંયા તમારે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવાનો છે। ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરતા પહેલાં તમને એના સૂત્ર યાદ હોવા જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરી છે। ન્યૂનતમ વર્ગની રીતમાં સૌ પ્રથમ તમારે વાયકેપ શોધવું પડે, સોરી વાયકેપ તમારે શોધવાનું છે। વાયકેપ માટે તમારી પાસે એ અને બી એ હોવા જોઈએ। એટલે આપણે સૌ પ્રથમ શું શોધીએ છીએ, બી, અને પછી શોધીએ છીએ એ, અને પછી આપણે વાયકેપના સૂત્રમાં એપ્લાય કરીએ છીએ, એટલે આપણને સંખ્યાનું અનુમાન મેળવી જાય। અહીંયા તમારે બે વર્ષ માટે શોધવાનું છે, 16 અને 17, તો આપણે વારાફરતી બે વર્ષનું શોધીશું। અહીંયા તમને વર્ષ આપ્યા છે 2010 થી 2015 સુધી। વાહનોની સંખ્યા આપી છે તમને હજારમાં, અહીંયા તમને સંખ્યા આપેલી છે। તો સૌ પ્રથમ આપણે કોષ્ટકની રચના કરીશું, એમાં વર્ષ એની સામે આપણે ટી લઈશું, જોઈ લઈએ। પહેલાં વર્ષ તમને જે આપેલા છે 2010, 11, 12, 13 અને 14, 15, એની સામે બધામાં ગેપ એક સરખો છે, એટલે કોઈ વધારે ગેપ છે નહીં। એની સામે 1, 2, 3, 4, 5 અને 6, આ તમારો ટી થયો। વાય દાખલામાં તમને આપ્યો છે વાહનોની સંખ્યા 69, 75, 82, 91, 101 અને 115। તો સૌ પ્રથમ ટીનો સરવાળો, એન તમને આપેલા છે 6, નંબર ઓફ ઇયર, એન થાય સિગ્મા ટી બરોબર 21, સિગ્મા વાય બરોબર 533। તો સૌ પ્રથમ તમને ટી અને વાય આપ્યો, એટલે તમારે સૌ પ્રથમ ટી બાર શોધી નાખવાનો। ટી બાર બરોબર સૂત્ર છે સિગ્મા ટી ભાગ્યા એન, એટલે તમારો અહીંયા સિગ્મા ટી છે 21 ભાગ્યા n છે 6, 3.5, અને વાય બાર બરોબર સિગ્મા વાય અપોન એન 533 ભાગ્યા 6, 8.83। એટલે અહીંયા તમને સૌ પ્રથમ ટી બાર અને વાય બાર મળી ગયો। આનો ઉપયોગ આપણે એ શોધવા માટે કરીશું। હવે સૌ પ્રથમ અહીંયા જે ટી માઇનસ વાય એવું નથી મિત્રો, ટી વાય છે, ડાયરેક્ટ તમે ટી વાય લખી શકો છો અહીંયા ટી અને વાય। તો ટી વાયનો ગુણાકાર એટલે કે ટી અને વાયનો ગુણાકાર કરવાનો રહેશે। આ બંને કોલમ વચ્ચે ગુણાકાર આવશે, એટલે 1 × 69 તો 69 જ આવે, 2 × 75 150, 3 × 82 246, 4 × 91 364, 5 × 101 505 અને 6 × 115 690। કુલ સરવાળો સિગ્મા ટીવાયનો થયો 2024, કેટલો થશે મિત્રો 2024, અને ટીનો સ્ક્વેર એટલે આ જે ટી આવ્યો છે એનો સ્ક્વેર તમારે અહીંયા લેવાનો છે। 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો 16, 5 નો 25 અને 6 નો 36, ટોટલ સરવાળો સિગ્મા ટી સ્ક્વેર 91 થાય છે। બી માટે જરૂરી દરેક વિગત આપણને અહીંયા મળી ગઈ છે। તો હવે આપણે સૌ પ્રથમ સૂત્ર મૂકીશું બીનું, તો બીનું સૂત્ર મૂકીશું, બી બરોબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર। તો સૌ પ્રથમ એન દાખલામાં મને આપેલો છે 6, તો મૂક્યો સૂત્રમાં, સિગ્મા ટી વાય આપેલો છે 2024, જે આપણે અહીંયા મૂક્યો, માઇનસનું માઇનસ, સિગ્મા ટી હતો 21, સિગ્મા વાય હતો 533, ડિવાઈડ બાય એન પાછો આવે છે 6, સિગ્મા ટી સ્ક્વેર દાખલામાં તમે શોધ્યો છે 91, કોષ્ટકમાં જોતા રહેજો મિત્રો, માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર 21નો સ્ક્વેર આવશે। હવે એનું બાયફર્ગેશન કરીશું આપણે, બાયફર્ગેશનમાં ધ્યાન આપજો થોડું મિત્રો, 6 × 2024 ગુણાકાર થશે 12,144, અને આ બે રકમનો ગુણાકાર થશે 21 × 533 11,193, નીચે આવશે 6 × 91 546 અને 21નો સ્ક્વેર 441, ઉપરની બાદબાકી આવી 951, નીચેની બાદબાકી આવી 105, ભાગાકાર કરતાં તમને બી મળે છે, અહીંયા બી તમારો આવ્યો છે 9.06, આ તમારો શું આવ્યો, બી આવ્યો। હવે
તમારે શોધવાનું બી માટે, એટલે તમે શોધશો એ, તો એ માટે જરૂર પડે છે વાય બાર માઇનસ બી ટી બાર. તો વાય બાર જે આપણે આગળ શોધ્યો છે 88.8 અથવા 88.83 એ આપણે આગળ શોધ્યો છે, એ આપણે એપ્લાય કરવાનો છે. બી આપણે જે હમણાં હાલ ઉપર શોધ્યો એ નીચે લીધો છે, અને ટી બાર 3.5 સૂત્ર અમે એપ્લાય કરીશું હવે. એ બરોબર વાય બાર માઇનસ બી ટી બાર, તો 88.83 માઇનસ 9.06 ગુણ્યા 4 બાદબાકી કરતાં 57.12 આ મારો એ આવ્યો. હવે મારી પાસે બી અને એ આપણે સૌ પ્રથમ શોધી નાખ્યા છે. હવે આપણે શોધવાનું છે સુરેખ વલણનું અન્વયોજન કરવાનું છે, એટલે સમીકરણ આવશે તમારું વાય કેપ, જે તમારે શોધવાનું હતું વાય કેપ બરોબર એ પ્લસ બી ટી, જ્યાં એ અને બીની કિંમતો આપણે શોધેલી છે, તો એ આપણે અહીંયા એપ્લાય કરી છે. હવે વાત કરીએ છીએ ટીની, તો ટી કેવી રીતે લેવાનો છે, તો અહીંયા તમારે કયા વર્ષનું અનુમાન કરવાનું છે, તો એની આપણે ચર્ચા આગળ કરી ચૂકેલા છે. તમારે અહીંયા 16 અને 17, તો એનો મતલબ એવો થયો કે એકને 10ને મેં 1, પછી 11ને 2, 12ને 3, 13ને 4, 5 અને 6 સુધી મેં નંબર આપેલા છે સમય, એટલે કે ટી. તો એનો મતલબ એવો થયો 16ને હું કેટલા આપીશ 7, અને 17ને કેટલા આપીશ 8, એટલે કે 7 મૂકીશ એકવાર અને એકવાર 8 મૂકીશ. કયા સૂત્રમાં? વાય કેપ બરોબર એ પ્લસ બી ટીમાં. તો પહેલાં સૌ પ્રથમ આપણે જોઈ લઈએ છીએ અહીંયા 2016ને અનુરૂપ ટી બરોબર 7 લઈશું. તો સૌ પ્રથમ અહીંયા જે સમીકરણ આપણું હતું, આ જે સમીકરણ હતું વાય કેપ બરોબર એ પ્લસ બી ટીમાં 57.12 પ્લસ 9.06 ટી, હવે ટીની જગ્યા પર આપણે કેટલા મૂકીશું 7, આ તમે ધ્યાનમાં લેશો નહીં. વાય કેપ બરોબર 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7, આ બંનેનો ગુણાકાર થશે 63.42, બંનેનો સરવાળો 120.54 હજાર. યાદ રાખજો, હજાર લખવા જરૂરી છે, કારણ કે તમને માહિતી હજારમાં આપેલી છે. નીચે એક સ્ટેટમેન્ટ લખવું પડે, તેથી વર્ષ 2016માં વાહનોની નોંધણી સંખ્યાનું અનુમાન વાય કે બરોબર 120.54 હજાર થશે. અમે 7 લઈને કર્યું. હવે આગળ વાત કરીએ છીએ 2017 માટે કરવાનું બાકી છે મિત્રો, એટલે આપણે લઈશું 8. એ જ વસ્તુમાં આપણે એપ્લાય કરીએ છીએ, સૂત્ર તમારું એ જ રહેશે વાય કેપ બરોબર એ પ્લસ બી ટી. તો એની જગ્યા પર એપ્લાય કર્યા છે 57.12, બીની જગ્યા પર 9.06, હવે ટી તમારું બદલાશે, કારણ કે તમે કયા વર્ષ માટે કરો છો, 2017 માટે અનુમાન કરી રહ્યા છો, તો 8 આવશે. એનો પ્લસ મને સરવાળો કરતાં આન્સર 129.6 હજાર. સ્ટેટમેન્ટ લખીશું આપણે 2017માં વાહનોની નોંધણીની સંખ્યાનું અનુમાન વાય કેપ બરોબર 129.54 હજાર થશે. તો અહીંયા બેઝિકલી જે મને બે માહિતી માંગી હતી એ આપણે મિત્રો અહીંયા ક્લિયર કરી. હવે એક ક્વેશ્ચન અહીંયા વધારે પૂછ્યો છે, અન્વયોજન રીત ઉપયોગ કરો એ આપણે કરી નાખ્યું 2016 અને 2017 માટે. દરેક વર્ષની વલણ કિંમતો પણ શોધો. હવે દરેક વર્ષ એટલે શું? તો અહીંયા 1થી લઈને તમને જે 6 સુધી આપ્યું છે, એટલે કે બધા જ વર્ષની 2ની 3ની 4ની 5ની 6ની આ બધાની વલણ કિંમત શોધવાની છે. વલણ કિંમત એટલે કે તમારું જે અનુમાયોજનનું સૂત્ર છે વાય કેપ બરોબર, એમાં તમારે વારાફરતી ટી લેવાનો છે. તો વાય કેપ તમારું સૂત્ર હતું અહીંયા વાય કેપ બરોબર એ પ્લસ બી ટી, વાય કેપ બરોબર એ પ્લસ બી અને ટી. હવે એ અને બી એ દરેક વર્ષમાં સરખો રહેશે, કેમ કે એ અને બીની કિંમત આપણી પાસે ફિક્સ છે જે આપણે શોધેલી છે. ટીની જગ્યા બદલાતી રહેશે, ધ્યાન રાખજો. વલણ કિંમત કીધું હોય એટલે ટી તમારો ચેન્જ કરવાનો છે. તો ટી કયો લેવાનો છે? તો 2010 થી 2015 સુધી તમે જે કોષ્ટકમાં જે ટી લીધો છે, કોષ્ટકમાં તમે ટી લીધો છે કયો? ટી બરોબર તમે કોષ્ટક બનાવ્યું છે 1, 2, 3, 4, 5 અને 6. તો તમે 1 થી 6 સુધી ટી લીધો છે. તો તમારે સૂત્રમાં એપ્લાય કરવાનું છે પહેલાં વાય કેપ બરોબર 57.12 પ્લસ 9.06, બધામાં કોમન રહેશે કેમ કે આપણી પાસે એની કિંમતો ફિક્સ છે. હવે જે ટીનું સ્થાન છે ત્યાં આપણે ચેન્જ કરીશું, પહેલાં 1 લઈશું, 2, 3, 4, 5 અને 6. તો આ બંનેનો ગુણાકાર કરતા અને પછી સરવાળો કરતાં મને ફાઇનલ આન્સર મળશે. એ જે આન્સર મને મળ્યો છે એ આન્સરને હું કોષ્ટકમાં દર્શાવીશ નીચે. 2010, 11, 12, 13, 14 અને 15ની વલણ કિંમતો જે તમારી આવી છે એ તમારે મૂકવાની રહેશે. તો આ વલણ કિંમત શોધવાનું જ્યારે કીધું હોય
ત્યારે તમારે એકથી લઈને તમે જે કોષ્ટક દર્શાવ્યું છે તમારા કોષ્ટકમાં, આ જે ટી તમે દર્શાવ્યો છે એકથી લઈને છ સુધી, એ તમારે છેલ્લા સૂત્રમાં એપ્લાય કરવાના રહેશે. તો મિત્રો, આ દાખલો હતો કે આમાં એક નવો પોઈન્ટ હતો, વલણ કિંમત. તો વલણ કિંમત એ તમારા વાયકેપના સૂત્રમાં જ મૂકવાનું છે. વાયકેપના સૂત્રમાં તમારો એ અને બી એ સેમ રહેશે, કેમ કે એ બદલાશે નહીં, દરેક વર્ષ માટે સરખો શોધ્યો છે, બસ ખાલી બદલાશે તો તમારો ટી. તો મિત્રો, અહીંયા દાખલા નંબર 3 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આગળ વાત કરીએ છીએ દાખલા નંબર 4. દાખલા નંબર ચારમાં શું માંગ્યું છે? ભારતની જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી સુરેખ વલણ સમીકરણનું અન્વયોજન કરી આલેખ વડે દર્શાવો. સુરેખ સમીકરણ 2021 વર્ષ તમને આપેલું છે. કયા વર્ષ માટે કીધું છે? 21ના વર્ષ માટે કીધું છે. તમારું છેલ્લું વર્ષ છે અહીંયા 2011. દરેક વર્ષ માટે તમને અહીંયા ગેપિંગ પીરિયડ જે આપેલો છે એ 10-10 વર્ષનું આપેલો છે, તમે જોઈ શકો છો. અને બીજું છેલ્લું આવશે 2021 માટે તમારે અનુમાન કરવાનું છે. એટલે કે તમે આને 1, 2, 3, 4, 5 એટલે કે તમારો 2021નો ટી કેટલો થયો? 6. તો તમે જ્યારે વાયકેપ શોધશો છેલ્લું સ્ટેપ તમારું, ત્યારે તમે ટી બરાબર કેટલો લેશો? 6 લઈને દાખલો ગણશો. તો પહેલાં સૌ પ્રથમ આપણે પ્રોસેસ જે કરીએ છીએ, પહેલાં બી શોધીશું, પછી એ શોધીશું, પછી વાયકેપ શોધીશું. અને બીજું એક અહીંયા દાખલામાં નવો પોઈન્ટ એ તમને કીધેલો છે કે તમારે સુરેખ વલણ અને સમીકરણ અન્વયોજન કરીને આલેખ વડે દર્શાવવાનું છે. એટલે તમારે આલેખ પણ દોરવાનો છે. અહીંયા ટી અને સામે તમારે એક્સ અક્ષ ઉપર ટી આવશે અને વાય એક્સ ઉપર તમારે આ માહિતી લઈને આલેખ પણ દોરવાનો રહેશે. તો સૌ પ્રથમ આપણે કોષ્ટકની ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ વસ્તી એટલે કે વર્ષ તમને આપેલા છે, સમય જે આપણે જાતે દરેક દાખલામાં આપીએ છીએ 1, 2, 3, 4, 5, લગ્ન સમય વાય તમને આપેલા છે. સૌ પ્રથમ એન બરાબર 5, નંબર ઓફ યર આપેલા છે, એની સંખ્યા 5 છે. ટીનો સરવાળો, વાયનો સરવાળો એટલે કે ટી અને વાય ઉપરથી આપણે શું શોધી નાખીશું? સૌ પ્રથમ વાય બાર અને ટી બાર શોધી નાખીશું, જે આપણે અહીંયા શોધેલો છે ટી બાર અને વાય બાર. ટી બાર સિગ્મા ટી ભાગ્યા એન એટલે કે 15/5 3, સિગ્મા વાય બરાબર વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, એનો સરવાળો 98.1/5 19.62. આગળ ચર્ચા કરીએ છીએ, બાજુનું કોલમ આવશે, આ બંનેનો ગુણાકાર થશે, એને કહેવાશે ટીવાય. શું કહેવાશે? ટીવાય. તો ટીવાય તમારો બંનેનો ગુણાકાર કરતાં જે પણ રકમ આવે છે તમારે અહીંયા મૂકવાની રહેશે. એના પછી આવે છે ટીનો સ્ક્વેર. દરેક દાખલામાં તમારા આ જે કોલમ જેના આપણે કહીએ છીએ, જે ખાના આપણે તૈયાર કરીએ છીએ, બધામાં ફિક્સ રહેશે બરાબર ટીનો સ્ક્વેર. તમે કોલમ આગળ પાછળ ચેન્જ કરી શકો છો. પહેલાં ટી સ્ક્વેર શોધો, પછી ટી વાય શોધો, તેમાં કોઈ ફરક પડવાનો નથી. ટી સ્ક્વેર તો જે ટી છે, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16 અને 5નો સ્ક્વેર 25. હવે તમારી જે આ રકમ હોય છે જે તમે શોધી મિત્રો, એનો સરવાળો આપણે કરીશું. ટી વાયનો સરવાળો સિગ્મા ટી વાય બરાબર 304.8 અને ટી સ્ક્વેરનો સરવાળો આવે છે 55. બી શોધવા માટે જરૂરી દરેક વિગત આપણે અહીંયા કોષ્ટકમાં શોધી કાઢી છે. તો હવે બધી જ રકમનો આપણે બીના સૂત્રમાં ઉપયોગ કરીશું. પહેલાં તો મિત્રો, સૂત્રો તમારે ખાસ મોઢે કરવા પડશે. સૂત્ર મોઢે હશે તો જ સ્ટેટિસ્ટિક આવડશે, આ ધ્યાન રાખજો ખાસ. તો સૌ પ્રથમ આપણે બીનું સૂત્ર મૂકીશું. બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. હવે દરેક રકમ આપણને આપણે સૂત્રમાંથી આગળ મતલબ કોષ્ટકમાંથી આપણે શોધી છે, જે આપણે અહીં દર્શાવી છે. બધી જ કિંમતો આપણે આ સૂત્રમાં એપ્લાય કરીશું. એનની જગ્યા ઉપર 5, સિગ્મા ટી વાય આવે છે 304.8 માઇનસ સિગ્મા ટી 15 સિગ્મા વાય 98.1 ભાગ્યા એન આવ્યો પાછો 5 સિગ્મા ટીનો સ્ક્વેર, એટલે ટીનો સ્ક્વેર એટલે કેટલા આવશે? 55. અને સિગ્મા ટી છે તમારો 15 અને પછી એનો સ્ક્વેર કરીશું, એટલે કે બંનેનો હવે ગુણાકાર આપણે જોઈ લઈએ એકવાર. આ બે રકમનો ગુણાકાર થશે 1524, આ બે રકમનો ગુણાકાર થશે 1471.5.
પાંચ ગુણ્યા પંચાવન, નીચેનો ગુણાકાર થશે 275, 15નો સ્ક્વેર થશે 225. બાદબાકી કરતાં તમને અહીંયા આન્સર મળે છે 52. અહીંયા મેન્શન કરી નથી, હું બતાવી દઉં છું તમને બેટા, 52.5 ભાગ્યા 50. ઉપરની બાદબાકી આવશે 52.5, નીચેની બાદબાકી આવશે 50. હવે બંનેનો ભાગાકાર કરતાં તમારો આન્સર આવે છે 1.05. આ તમારો શું મળી ગયું? બી. હવે બી તમને મળે એટલે તમારે શું શોધવાનું છે? એ. તો હવે એની આપણે શોધી નાખીએ. તો એનું સૂત્ર છે આપણી પાસે એ બરોબર વાય બાર માઇનસ બી ટી બાર. તો વાય બારમાં આપણે એપ્લાય કરીશું વાય બાર 19.62, બી આપેલો છે આપણે જે હમણાં શોધ્યો, અને ટી બાર આપણે શોધ્યો છે 3. હવે કિંમત એપ્લાય કરીશું વાય બારની 19.62, બીની જગ્યા ઉપર આવશે 1.05 અને ટી બારની જગ્યા ઉપર આવશે 3. બંનેનો ગુણાકાર 3.15, 19.62 માઇનસ 3.15 16.47, આ મારો એ આવ્યો. હવે જેવો આપણને બી અને એ મળી જાય એટલે આપણે શોધવાનું શું રહે? ડાયરેક્ટ વાય કેપ. સુરેખ વલણનું સમીકરણ વાય કેપ બરોબર એ પ્લસ બી ટી. તો હવે આપણે 2021 માટે અનુમાન કરવાનું છે. છેલ્લું આપણું 11 હતું અને એને મેં સંજ્ઞા આપી હતી. કઈ સંજ્ઞા આપી હતી? તો તમે પણ મિત્રો જાણો છો, 2011ને આપણે 5 આપ્યું હતું. તો 21ને આપણે કેટલા આપીશું? નીચે 6 આપીશું, કેમ કે બધામાં 10-10નો ગેપ છે. તો 11માં 10 ઉમેરું એટલે 21 થાય, એટલે સામે ગેપ કેટલો થઈ ગયો? 10નો ગેપ, એટલે એને આપણે 6 સમય આપવો પડે. તો અહીંયા આપણે ટી બરોબર લઈશું 6. હવે કિંમત એપ્લાય કરીશું વાય કેપ બરોબર એની જગ્યા પર 16.47 પ્લસ બી આવ્યો છે 1.05 અને ટી. હવે આ ટીની જગ્યા પર આપણે 6 એપ્લાય કરીશું જે મેં નીચે અહીંયા કરેલો છે. આ બધું તમારે મિત્રો નહીં લખો તો પણ ચાલશે, ધ્યાન રાખજો ખાસ. 16.47 માઇનસ 1.05 ગુણ્યા 6, બંનેનો ગુણાકાર 6.30. 16.47 માઇનસ 6.30 22.44. નીચે સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે. તેથી વર્ષ 2021 માટે લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમરનું અનુમાન વાય કે બરોબર 22.77 વર્ષ થાય છે. તો હવે આગળ વાત કરીએ છીએ કે તમારે હજુ એક ક્વેશ્ચન બાકી રહ્યો છે. આમાં એક ક્વેશ્ચન છે તમારો કે તમારે આ આલેખ વડે દર્શાવવાનું છે. તો આલેખ દોરવા માટે આપણે આ બે માહિતીનો ઉપયોગ કરીશું. એક ટી જેને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું અને જે આ વાય છે એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીશું. તો એમાં સૌથી નાની સંખ્યા જોઈ લઈએ છે 17.7 અને સૌથી મોટી સંખ્યા છે 22.5. એટલે કે આપણે ઓછામાં ઓછું 17થી સ્ટાર્ટ કરવું પડે અને છેલ્લામાં છેલ્લું 23 આપણે ડ્રો કરવું પડે. તો એ આલેખ જોઈ લઈએ છે. એક્સ અક્ષ ઉપર આપણે 0થી સ્ટાર્ટ કર્યું છે 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા આપણને 5 વર્ષ આપેલા છે માટે એ પ્રમાણે આપણે 5 વર્ષ લીધેલા છે. આ એક્સ અક્ષ ઉપર છે. વાય અક્ષ ઉપર આપણે માહિતી લીધી છે. મેં જેમ કીધું કે સૌથી નાની માહિતી 17.7 એ સૌથી નાની છે, મિનિમમ રકમ છે, અને 22 સમથિંગ તમારું છે 2, તો એ તમારું મેક્સિમમ રકમ છે. તો આ બંનેને કવર થયેલી બધી સંખ્યા તમારે અહીંયા મેઝરમેન્ટમાં લેવી પડે. તો હું બધામાં ગેપ રાખીશ. 17થી પણ સ્ટાર્ટ કરી શકું છું, 16થી પણ સ્ટાર્ટ કરી શકું છું. અહીંયા 16થી કર્યું છે એટલે 16થી કરવું જરૂર નથી, તમે 17થી પણ સ્ટાર્ટઅપ કરી શકો છો. હવે હા, તમને એવો ક્વેશ્ચન ઊભો થાય કે સાહેબ 1થી સ્ટાર્ટ કરીએ તો હા 1થી તમે સ્ટાર્ટ કરી શકો છો, 15 સુધી તમારી પાસે કોઈ રકમ છે નહીં. એટલે એ સમય દરમિયાન તમારા આલેખમાં કોઈ પણ પોઈન્ટ આવશે નહીં. એટલે બેટર છે તમે એક સંજ્ઞા બતાવી દો, સંજ્ઞા જે બતાવી છે, અને સમય 16થી શરૂઆત કરો તો 17થી શરૂઆત કરો. 17, 18, 19, 20, 21, 22 તમારું મેક્સિમ, છેલ્લા તમારે 23 સુધી લેવું પડે. 24-25 નહીં લો તો પણ ચાલશે. હવે તમારે અહીંયા પ્રમાણ માપ દર્શાવી દેવાનું છે જે મેં આગળ તમને સમજાવ્યો હતા આલેખમાં આપણે, કે એક્સ અક્ષ ઉપર તમે 1 સેમી બરાબર 10 વર્ષ લીધા છે, કારણ કે ગેપ 10-10નો છે બધામાં. અને વાય એક્સ ઉપર 1 સેમી બરાબર 1 વર્ષ આપણે લીધેલું છે. હવે તમારે બિલકુલ સિમ્પલ છે કે તમારી જે રકમ છે એમાં જોતા જાઓ. 1971માં એટલે કે તમે જે 1 ધાર્યું છે એની સામે તમારી કિંમત 17.7, તો ત્યાં તમારે પોઈન્ટ આઉટ કરવાનું છે. પછી 2ની સામે છે 18.7, તો 18થી ઉપર આવશે 18.7. પછી 3ની સામે આવશે 19.3, તો સામે જોવાનું કે 3ની સામે 19.3 ક્યાં છે, તો 19 છે તમારો, એનાથી થોડું ઉપર આવશે 19.3. તો મિત્રો આ ખાસ તમારે ચેકઆઉટ કરતા રહેવાનું છે. 4ની સામે છે 20.2,
તો ચાર અને એની સામે છે 20.2, તો સામે એક્સ વાય એક્સ પર જોવાનું છે 20.2, 20થી થોડું આગળ આવશે અને 5ની સામે છે 22.2, તો એ 22થી ઉપર 2 પોઈન્ટ તમારા આવશે. હવે મેં જેમ વાત કરી હતી કે તમારા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને તમારે પહેલાં તો સ્કેલથી એટલે કે હાથથી તમે જોઈન્ટ કરી શકો છો. સ્કેલનો ઉપયોગ ન કરવો હોય તો આ તમારું જે આવી છે એ મૂળ શ્રેણી આવી. કઈ શ્રેણી આવી? મૂળ શ્રેણી. હવે આ ફર્સ્ટ પોઈન્ટ એટલે કે તમારું પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ, આ બંને બિંદુની વચ્ચેથી તમારે એક સ્કેલથી લાઈન દોરવાની છે જેને આપણે કહીએ છીએ વલણ. થોડી મિત્રો આગળ પાછળ હશે તો ખોટું નહીં પડે, આ પરફેક્ટ તમારી તમને આલેખ મળી ગયો. એટલે કે આ બંને દાખલો ભેગો હતો, તમને ન્યૂનતમ વર્ગની રીત પણ માંગી હતી અને આલેખની રીત પણ દાખલો ગણવાનો કીધો હતો. તો મિત્રો આ તમારું 4.2 પૂર્ણ થાય છે અને ન્યૂનતમ વર્ગની રીતના આપણે બધા જ દાખલા અહીંયા કવર કરી લીધા. તો અહીં એટલે તમારું ચેપ્ટર મિત્રો અહીંયા પૂર્ણ થઈ જશે, પછી સ્વાધ્યાય તમારે ગણવાનું બાકી રહેશે. તો આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.